નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર પાંચ આવક અને ખર્ચના ખ્યાલો આજના વિડીયોમાં આપણે ટૂંકો ગાળો અને લાંબો ગાળો અને ઉત્પાદન ખર્ચના વર્ગીકરણ વિશેની માહિતી લઈશું તો શરૂઆત કરીએ સૌથી પહેલાં ટૂંકો ગાળો એટલે શું અને લાંબો ગાળો એટલે શું એનાથી સમયગાળાને આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે કાચો માલ વધારાના શ્રમિકો બળતણ વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય છે ઉત્પાદનના ઘણા બધા સાધનો એવા છે કે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાય છે ટૂંકા ગાળામાં ઉત્પાદન બદલાતું હોવાથી ઉત્પાદનના પ્રમાણમાં પણ ફેરફાર થાય છે તો એને આપણે અસ્થિર સાધનો કહીએ છીએ આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે જ્યારે યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતો નથી તો તેવા સાધનોને આપણે સ્થિર સાધનો કહીએ છીએ અને તેના ઉપર થતા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ સ્વાભાવિક વસ્તુ છે કે જે કારખાનું છે જે જગ્યાએ આપણે માલનું ઉત્પાદન કરીએ છીએ એને યંત્ર સામગ્રીને આપણે ખૂબ જ ટૂંકા ગાળામાં નથી બદલી શકતા એ સ્થિર છે માટે એને સ્થિર સાધનો કહેવાય છે અને એની પાછળ થતાં ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહી શકીએ છીએ હવે જોઈએ આપણે ટૂંકો ગાળો એટલે શું સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જેમાં જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે દાખલા તરીકે જોઈએ પ્લાન્ટ યંત્રો કારખાનાનું મકાન વગેરે પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ શ્રમિકો વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે ટૂંકા સમયગાળો એવો છે કે જેની અંદર આપણે જે સ્થિર સાધનો છે એમાં કોઈ ફેરફાર નથી કરી શકતા પણ અસ્થિર સાધનો છે એમાં થોડા ઘણા અંશે ફેરફાર કરીને ઉત્પાદનના પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકીએ છીએ એના પછી છે લાંબો ગાળો સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે એટલે કે પેઢીના લાંબો ગાળો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે પેઢીના જે ઉત્પાદનના સાધનો છે એ બધા જ સાધનો અસ્થિર હોય છે એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે જેવી રીતે પ્લાન્ટ યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં લાંબા ગાળામાં તમે વધારો ઘટાડો કરીને પેઢીના ઉત્પાદનમાં વધઘટ કરી શકો છો કરી શકો છો પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વધારી શકે છે જો સમયનો લાંબો ગાળો મળે છે તો જે ઉત્પાદનના સ્થિર સાધનો છે એ સ્થિર સાધનોમાં પણ ફેરફાર કરીને આપણે અસ્થિર ખર્ચ એના ઉપર કરી શકીએ છીએ અને આપણે ઉત્પાદનનું પ્રમાણ વધારી શકીએ છીએ ઉદાહરણ તરીકે ફક્ત એક વસ્તુ લઈએ આપણે તો જે લેટેસ્ટ ટેકનોલોજીવાળા યંત્રો આવે છે માર્કેટની અંદર એ ખરીદવામાં આવે અને એના દ્વારા પેઢીમાં ઉત્પાદન કરવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે ઉત્પાદનના જે એકમો છે એ એકમોમાં વધારો કરી શકાય છે અને પેઢીના કદમાં પણ વધારો થઈ શકે છે આગળ જોઈએ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ અહીં ઉત્પાદન ખર્ચના વર્ગીકરણની આકૃતિ દર્શાવવામાં આવી છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવ્યું છે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ સરેરાશ અસ્થિર ખર્ચ એવી રીતે અલગ અલગ ભાગોમાં વહેંચણી કરવામાં આવી છે એક નંબર પર છે સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન કારખાનાના મકાનનું ભાડું મિલકત વ્યવસાય વેરો લાયસન્સ ફી મૂડી પર વ્યાજ વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે સ્થિર ખર્ચ એટલે કે એવો ખર્ચ કે જેને ટૂંકા ગાળામાં આપણે ફેરફાર કરી શકતા નથી અને ઉત્પાદનના પ્રમાણમાં વધારો ઘટાડો થાય કે ઉત્પાદન શૂન્ય થાય તો પણ આવા ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો એવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ અહીં સ્થિર ખર્ચને સમજાવવા માટે અનુસૂચિ અને આકૃતિ દર્શાવવામાં આવ્યા છે તો તમે અનુસૂચિ જોઈ શકો છો અનુસૂચિમાં દર્શાવ્યું છે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં બાજુના કોષ્ટકમાં દર્શાવ્યું છે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં ઉત્પાદનનું પ્રમાણ એકમમાં તમે એકમ જોઈ શકો છો ઝીરો છે દસ છે વીસ છે ત્રીસ છે ચાલીસ છે અને પચાસ થાય છે પણ તમે કુલ સ્થિર ખર્ચ જોઈ શકો છો જે રૂપિયામાં દર્શાવ્યો છે એ દરેકે દરેક વખતે રૂપિયા જ છે તો તમે આ અનુસૂચિ દ્વારા એટલું સમજી શકો છો કે પેનનું ઉત્પાદન ઝીરો હોય કે દસ થાય કે વીસ થાય ત્રીસ થાય ચાલીસ થાય કે પચાસ એકમ જેટલું પણ વધે પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું એટલે કે સ્થિર રહે છે એટલે કે રૂપિયા સો જ રહે છે જે સ્થિર છે આવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતું નથી તેથી તેને આપણે કુલ સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ હવે આજે અનુસૂચિમાં આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે એ આંકડાઓને આપણે આકૃતિમાં રજૂઆત કરીએ તો બાજુમાં આકૃતિ પણ દર્શાવવામાં આવી છે તો આકૃતિમાં ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે જે જે છે અને ધરી ઉપર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન જો ઝીરો હોય એટલે કે એકમનું ઉત્પાદન થતું ના હોય કે દસ એકમનું હોય કે વીસ એકમનું હોય કે ત્રીસ ચાલીસ કે પચાસ એકમ હોય ખર્ચની રકમ રૂપિયા સો જેટલી સ્થિર રહે છે આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમયાંતર રહે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ઉત્પાદનના એકમો ઝીરો હોય તો પણ સ્થિર ખર્ચ સો છે જે બિંદુ એ દ્વારા દર્શાવ્યું છે ઉત્પાદન એકમો દસ હોય ત્યારે સ્થિર ખર્ચ સો હોય છે જે બી બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યો છે એના પછી ઉત્પાદનના એકમમાં વધારો કરવામાં આવે એટલે કે વીસ એકમનું ઉત્પાદન કરવામાં આવે તો પણ સ્થિર ખર્ચ સો જ રહે છે જે સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે ત્રીસ એકમોનું ઉત્પાદન થાય તો પણ સ્થિર ખર્ચ સો જ રહે છે જે ડી બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે ચાલીસ એકમનું ઉત્પાદન કરવામાં આવે તો પણ સ્થિર ખર્ચ સો જ રહે છે જે ઈ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે અને પચાસ એકમ નું ઉત્પાદન કરવામાં આવે તો પણ સ્થિર ખર્ચ જ રહે છે 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 જે જે એફ બિંદુ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું અહીં આ આ રેખા બને બધા એથી લઈને એફ સુધીના બિંદુઓને જોડતી જે રેખા બને છે એને કુલ સ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે બીજા નંબર પર છે અસ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે ઉત્પાદન વધતા ખર્ચ વધે છે ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે અને જો ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય છે તો આવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ અસ્થિર ખર્ચને અસ્થાયી પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત બળતણનો ખર્ચ વીજળીનો બિલ વાહન વ્યવહારનો ખર્ચ શ્રમિકોનું વેતન ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ છે કે જે ધંધાકીય એકમની અંદર ઉત્પાદનમાં વધારો થતા ખર્ચમાં વધારો થાય ઉત્પાદનમાં ઘટાડો થતા ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદન ઝીરો થાય તો ખર્ચ પણ ઝીરો થાય છે જે ટૂંકા ગાળા દરમિયાન થાય છે તો આવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેના તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય બને છે લાંબે ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ હોય છે ટૂંકા ગાળા માટે જ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે પરંતુ સમયના લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચે જ હોય છે અસ્થિર ખર્ચને સમજવા માટે અહીં એક અનુસૂચિ આપી છે એ અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે ઉત્પાદન ઝીરો એકમ હોય તો અસ્થિર ખર્ચ ઝીરો એકમ છે ઉત્પાદન દસ એકમ હોય તો કુલ અસ્થિર ખર્ચ એંસી રૂપિયા છે ઉત્પાદનના એકમોમાં વધારો કરીએ એટલે વીસ થાય તો કુલ અસ્થિર ખર્ચ એકસોને પચાસ થાય છે ત્રીસ એકમે બસોને દસ ખર્ચ થાય છે ચાલીસ એકમે બસોને નેવું ખર્ચ થાય છે અને પચાસ એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે કુલ અસ્થિર ખર્ચ ત્રણસોને નેવું રૂપિયા થાય છે આ જોતાં આપણને એ સમજ પડે કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે પરંતુ ઉત્પાદનમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે અનુસૂચિ જોયું તો આપણને એ સમજ પડી કે ત્રીસ એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે ત્રીસ એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો નથી તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે હવે એ સમજવા માટે અહીં આકૃતિ દ્વારા સમજૂતી આપી છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે OX દરી પર ઉત્પાદનના એકમો અને OY દરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે જેમ જેમ ઉત્પાદન વધે છે એટલે કે દસ એકમ વીસ એકમ ત્રીસ એકમ તેમ તેમ કુલ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે એંશી રૂપિયા એકસો પચાસ અને બસોને દસ વધે છે અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુ બિંદુથી શરૂઆતમાં ધન ધરાવતી હોય છે કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૌથી પહેલા તો ઝીરો એકમનું ઉત્પાદન હોય તો ખર્ચ પણ ઝીરો રૂપિયા થાય છે એટલે કે કુલ અસ્થિર ખર્ચ ઝીરો છે દસ એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો ખર્ચ એસી રૂપિયા થાય છે એ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે અલગ અલગ એકમોમાં વધારો થાય એટલે કે જેમ જેમ એકમોમાં વધારો થાય એમ અહીં અલગ અલગ બિંદુઓ દ્વારા ખર્ચની રજૂઆત કરી છે છેલ્લે તમે જોઈ શકો છો કે પચાસ એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો ત્યારે પચાસ એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે ત્રણસો નેવું રૂપિયા ખર્ચ થાય છે તો જે આપણને ઈ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યો છે અને જે રેખા બને છે આ બિંદુઓને જોડતી એ રેખાને કુલ અસ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે પરંતુ અસ્થિર ખર્ચ બદલાતો રહે છે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે તેથી જ પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે